ના કુખ્યાત હરામી નાળામાંથી પાંચ પાકિસ્તાની બિનવારસુ હાલતમાં ઝડપાઈ આવતા ચકચાર મચી ગઈ છે. અલર્ટ વચ્ચે થોડા સમય પહેલા જ બે પાકિસ્તાની બિનવારસુ બોટ સાથે ઝડપાયા બાદ ફરીથી પાંચ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. આ વખતે કોઈપણ ઘૂસણખોરો સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા નથી. બોટ પડતી મૂકીને પાક ઘૂસણખોરો ક્રિકમાંથી નાસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીએસએફની ટુકડી દ્વારા પાક બોટોની તપાસ કરાતા બોટમાંથી માછીમારીના સાધનો મળી આવ્યા છે. આઈસબોક્સ ઉપરાંત માછીમારી માટે વપરાતી જાળ તેમજ અન્ય ઘરવખરી અને કપડાં સહિતનો સામાન બોટમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન કોઈ નાપાક ઘૂસણખોરી ન થાય અને દેશની આંતરિક સુરક્ષા જળવાઈ રહે તે માટે સરહદ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હરામી નાળામાં માછીમારી કરવા આવેલી પાંચ બોટોને જોઈ અને એ તરફ જતા માછીમાર લોકો એ તરફથી પાકિસ્તાનના વિસ્તારમાં ભાગી ગયેલ અને બોટો મળી આવેલી છે. પાંચે પાંચ બોટોનો તપાસ કરતાં હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ માછીમારીની સાધનો વગેરે મળી આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે માછીમારી માટે આવેલી બોટો હોય. આ આગળ જાણવા જોગ દાખલ કરીને તપાસ કરવામાં આવશે. ત્યાંના તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા પણ આની તપાસ કરવામાં આવશે. એના કોઓર્ડિનેટ, ભૂતકાળમાં મળેલી બોટોની સંખ્યા, ત્યાંથી કઈ કઈ જગ્યા વિસ્તારમાં કોઈપણ ઇસમ ઇન્ટ્રુડર આવે અને જઈ શકે એની સંભાવનાની ચકાસણી કરવામાં આવશે. અને ભવિષ્યમાં બીએસએફ, પોલીસ, ઇન્ટેલિજન્સ તમામ વગેરે સાથે મળીને ઇન્ટ્રુઝન કોઈપણ પ્રકારનું ભારતમાં ન થાય અને થાય તો તુરંત પકડી શકાય એવા પ્રકારનું એક SOP પ્લાન કરી રહેલ છે.